તમે હજી સુધી સૂતા કેમ નથી? અરે બહુ મોડું થઈ ગયું છે. હા જાઓ, જઈને સુઈ જાઓ. મનમાં આટલા બધા સવાલ ઉઠી રહ્યા હોય તો ઊંઘ કેવી રીતે આવે બોલો? તમારા કોઈ પણ સવાલનો જવાબ મારી પાસે નહીં મળે બેટા. તમે આવું કહેશો તો કેવી રીતે ચાલશે? માહીની પરિસ્થિતિ કેવી છે તમને ખબર છે ને? મને બધું જ ખબર છે બેટા. એની સમસ્યાનું સમાધાન નથી મળી રહ્યું બેટા, એટલે હું હાર માની ગયો છું. દરેક સમસ્યાનું કોઈ ને કોઈ સમાધાન હોય જ છે, બસ આપણે શોધવું પડે. તમારી દીકરી આટલી મોડી રાત્રે બહાર ગઈ હતી તો એ ક્યાં ગઈ હતી, કેમ ગઈ હતી એ પૂછવું તો જોઈએ ને. એ જવા દો, એટલીસ્ટ અમને તો શું થયું હતું એવો સવાલ પૂછવો જોઈએ ને. તમે કેમ પૂછ્યું નહીં? આ બધું તમારા માટે નવું છે પણ મારા માટે નવું નથી. એ ઘર છોડીને જતી રહે છે એમાં કંઈ જ નવું નથી. અઠવાડિયામાં એકાદ વાર એ ઘર છોડીને જતી જ રહે છે. ક્યારેક ક્યારેક એ તરત પાછી આવી જાય, પણ ક્યારેક તો ત્રણ ચાર મહિના સુધી. આટલો વખત હું એને શોધીને થાકી જાઉં. મારી દીકરી હવે આવશે એવું વિચારું ત્યારે જ આવી જાય, તે અચાનક ફરી એક દિવસ પાછી ક્યાંક નીકળી જાય. હું એને પ્રશ્નો પૂછું છું, તું આટલા દિવસ ક્યાં હતી બેટા, તારું ગુજરાન કેવી રીતે ચાલ્યું, આ બધા સવાલોનો જવાબ એ કોઈ દિવસ મને આપતી નથી બેટા. મારા એક પણ સવાલનો જવાબ નથી આપતો. આવું કેવી રીતે ચાલે? એની સાથે કંઈક ખરાબ થઈ જશે તો તમે શું કરશો? આજે ક્યાં ગઈ હતી ખબર છે? ગામની બહાર જર્જરિત જૂના ઘરમાં ગઈ હતી. ત્યાં ગઈ હતી? મેં એને ત્યાં જવાની ના પાડી હતી તો એ મારી વાત ના માની. આજે ફરી એકવાર તમે મારી દીકરીને બચાવી લીધી છે. આની જરૂર નથી અંકલ. એ આવી થઈ ગઈ છે એનું કારણ શું છે? જો તમે ચૂપ રહેશો તો એની જિંદગી બરબાદ થઈ જશે. 23 વર્ષ પહેલા જ પેલા પાપીને કારણે એની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ તમે શું કહી રહ્યા છો? હા બેટા, જો પેલો પાપી મારી દીકરીની જિંદગીમાં ના આવ્યો હોત ને તો આજે એની આવી હાલત ના હોત. મારી દીકરીની જિંદગી નર્ક જેવી ના થઈ ગઈ હોત બેટા. જુઓ અંકલ, તમારા જૂના દુઃખને યાદ કરવાને બદલે એને દૂર કેવી રીતે કરવું એ વિચારવું જોઈએ ને. ચંદ્ર પર લાગેલો ડાઘ દૂર થઈ શકે બેટા, પણ મારી દીકરીના જીવન પર લાગેલો ડાઘ દૂર નહીં થઈ શકે બેટા. એના મમ્મી પપ્પા ગુજરી ગયા છે એટલે એ કેટલી દુઃખી છે એ વાત ખાલી હું જ જાણું છું. એ દરેક મિનિટે દરેક પળે ઘૂંટાઈ રહી છે અને એનું કારણ પેલો પાપી છે. સવારની કેવી મજા, પેટ સાફ એટલે મને સાફ, હલકું હલકું ફૂલ જેવું લાગે. ભાઈ તને એક વાત ખબર છે? પેલો આપણો શંભુ સાંભળ્યું છે કે 2-3 દિવસથી આપણા ગામમાં દેખાતો નથી. સૂર્યપ્રકાશ વિશે વાત કરતો હતો ને. હા ભાઈ, એ જ દિવસ થી એ દેખાતો નથી. એ જીવે છે કે મરી ગયો છે કોને ખબર છે. પેલા પાપી આપણા ગામમાં પગ મૂક્યો ને એ પછી આપણા ગામની અદશા થઈ, ખબર નહીં કેટલા લોકોની બલી લેશે. આવે છે આ શું ગીતા,
ગામના બધા લોકો પપ્પાને જ ગુનેગાર સમજે છે. તેમની વાતો પર ધ્યાન નહોતું આપ્યું, ખાલી પપ્પાજીની તરફેણ કરવાવાળા ગાયબ થઈ રહ્યા છે. એટલે કે પપ્પાને નફરત કરવાવાળા લોકો જ આ ગામમાં બાકી રહ્યા છે. પપ્પાની તરફેણ કરવાવાળાને ગાયબ કરી દેવામાં આવ્યા. એમના ગુજરી ગયા પછી પણ આ લોકો એમને આટલી નફરત કેમ કરે છે? એમની તરફેણ કરવાવાળાને ગાયબ કેમ કરી દે છે? માલિક, 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 આપણા ગામના બધા પેલા શંભુ વિશે વાત કરી રહ્યા છે. તો એમને વાત કરવા દે ને. ગુમ થયેલા લોકો વિશે વાતો કરીએ તો બહુ જ સહજ વાત છે ને. એને ગાયબ કરવાવાળા આપણે જ છીએ, તો આપણે એના વિશે કેમ વાતો કરી રહ્યા છે? અરે ખાલી એક જ વાત નથી માલિક, એણે સૂર્યપ્રકાશની તરફેણ કરી હતી એટલે જે શંભુ ગાયબ થઈ ગયો છે એવી વાતો કરી રહ્યા છે. વાત કરવા દે મનુ, હું પણ એવું જ ઈચ્છું છું. એવું થાય એ માટે તો હું આટલું બધું કરી રહ્યો છું. છેલ્લા 23 વર્ષથી મારી મનગમતી વસ્તુ પામવા માટે હું બધા મુશ્કેલ પ્રયત્નો કરતો આવ્યો છું, પણ એ વસ્તુ મને નથી મળી રહી. અને એનું કારણ પેલો સૂર્યપ્રકાશ છે. તો પછી તું જ કે, હું એની તરફેણ કરવા વાળાને જીવતા છોડી દઉં? અરે 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 માલિક, છેલ્લી વાર તમારી સાથે તમારા ઘેર આવ્યો તો જો તમને કોઈ એ બાબતે પૂછશે તો તમે શું કરશો? એ મનુ, આપણા ગામના લોકોના મનમાં મેં ભરોસાનું એક બીજ રોપ્યું છે અને હવે એ અંકુરિત થઈને વિશાળ વૃક્ષ બની ગયું છે. મેં જ હત્યા કરી છે વાત ખબર પડશે તો પણ આપણા ગામના લોકો માનશે. મારા સફેદ કપડા પર જો કોઈ નાનકડો ડાઘ લાગી જાય ને તો એ ગામના લોકોને સાફ કરવા લાગે છે. બહુ જ ભરોસો કરે છે મારા પર. અને તું કહે છે કે આ ગામમાં મારી વિરુદ્ધ વાત કરવા વાળું છે કોણ? હવે પેલો સૂર્યપ્રકાશનો દીકરો આવ્યો છે ને, એ કઈ કહેશે તો તમે શું કરશો? એ જીવતો રહેશે તો વાત કરશે. એ જ સૂર્યપ્રકાશનો દીકરો છે, વાત ખબર પડી જશે તો આપણા ગામના લોકો એના હાથ પગ ભાંગીને એને મારી નાખશે. અને જો એવું નહીં થાય ને તો મને મારી મનગમતી વસ્તુ પાછી મળી જાય, પછી હું જ એને મળી. અને પછી રુદ્રમા દેવીએ જ એને સજા આપી છે એવું કહીને બધાને વિશ્વાસ અપાવીશ. આટલા વર્ષથી હું એવું જ તો કરતો આવ્યો છું. એનો મતલબ સૂર્યપ્રકાશના દીકરાને વહુને તમે આ દુનિયામાંથી વિદાય આપવાનો નિર્ણય લઈ લીધો છે? વિદાય નહીં આપો. એમને તો હું ગાયબ કરી દઈશ. ભાઈ, ભાઈ, એક મિનિટ. હા બોલો. મારે તમારી સાથે વાત કરવી છે જરા. તમે તો એ જ છો ને જે અમારા ગામના મંદિર વિશે, ગામ વિશે જાણવા આવ્યા છો. આ તો પૂછો ને, હું તમને કહી દઈશ. ભાઈ, તમે હમણાં સૂર્યપ્રકાશ વિશે વાત કરી રહ્યા હતા ને, એ જ કે એમની તરફેણ કરવાવાળા ગાયબ થઈ જાય છે, એમની હત્યા કરી નાખવામાં આવે છે, એ બાબતે થોડી જાણકારી આપો ને. ભાઈ, તમે આટલા ગભરાઈ કેમ ગયા છો? અહીંયા કોઈ નથી, બોલો ને. કોઈ નથી તો શું થઈ ગયું મેડમ? આ ગામની હવાને પણ કાન છે. જુઓ સર, અમે કંઈ ખોટું તો નથી પૂછી રહ્યા ને, અમે તો ખાલી સૂર્યપ્રકાશ વિશે જ પૂછી રહ્યા છીએ. આટલી નાની વાત પર તમે આટલા ડરી કેમ ગયા? બોલો. જો ભાઈ, એ સૂર્યપ્રકાશ બહુ જ ખરાબ માણસ હતો, એ પાપીને કારણે જ આજે અમે આટલા તકલીફમાં છીએ, એટલે એના વિશે વાત કરવી નકામી છે. ભાઈ, એક મિનિટ, તમે આ રીતે વાત અધૂરી મૂકીને જતા રહેશો તો કેવી રીતે ચાલશે? આખરે શું થયું હતું આખી વાત કહો. આ સૂર્યપ્રકાશ કોણ છે? એ આ ગામમાં આવ્યા પછી શું થયું હતું એ સરખી રીતે કોને પ્લીઝ? જો તમે આ વાત છુપાવી રાખશો તો પણ આજે નહીં તો કાલે બહાર આવી જ જશે ને. અહીંયા શું થયું તો અમને કહેશો તો શોધવામાં અમને મદદ મળશે. આ ગામ પહેલા કેવું હતું અને એના આવ્યા પછી કેવું થઈ ગયું અને અત્યારે કેવું છે એની જાણકારી મળશે તો જ અમે ઉકેલ શોધી શકીશું. બોલો ને ભાઈ. જુઓ બેન, મારે માણસ વિશે કઈ વાત નથી કરવી અત્યારે.
જો હું એના વિશે વાત કરીશ ને તો હું જીવતો નહીં રહું. એવું તો શું થયું હતું? કેમ બધા સૂર્યપ્રકાશજી વિશે આટલી બધી ખરાબ વાતો કરી રહ્યા છે? એ તો મરી ગયા છે, તેમ છતાં એમના પ્રત્યે આટલી નફરત કેમ છે? પ્લીઝ કહો ને. તમને કઈ સમજાતું નથી ભાઈ, મારો પણ એક પરિવાર છે, પત્ની છે, બાળકો છે. જો હું કઈ બોલીશ તો મારો જીવ જતો રહેશે, એ પછી તમે મારા પરિવારને સાચવશો? પણ એક વાત તો સાચી છે, સૂર્યપ્રકાશ વિશે જે કોઈ વાત કરે છે એ જીવતું નથી રહેતું. તમે બીજા કોઈને આવું કઈ પૂછતા નહીં, નહીં તો આ ગામમાં તમારું પણ રામનામ સત્ય થઈ જશે. એ ભાઈ, એ તમારું આટલું અપમાન થયું છતાં તમે ચૂપ કેમ છો? તમારા દુશ્મન તમારી સામે છે છતાં તમે શિકાર કરવાની બદલે ચૂપચાપ બેઠા છો કેમ? મન તો થાય છે, પણ જો હું મારું અને મરી જાય તો પછી મારા મનને શાંતિ ના મળે, મજા ના આવે. પણ એને તમારી જે ધોલાઈ કરી હતી ના, મતલબ એ તમારી સામે મરી જાય તો તમને તો આનંદ થવો જોઈએ ને. એનાથી મજા નહીં આવે, કેમ કે એને મને માર્યો, એનો બદલો લઈને હું એના ખૂણામાં બેસાડી શકું છું. પણ એણે મારા મનને ઠેસ પહોંચાડી છે, એને મારા દુઃખની અનુભૂતિ કરાવવા માટે મારે એને ઠેસ પહોંચાડવી પડશે. પણ કઈ રીતે કરશો ભાઈ? એ માટે મારી પાસે એક આઈડિયા છે. અત્યારે તો એ આ ગામનો ઇતિહાસ જાણવા માટે આવ્યો છે ને, અને આ કામ માટે એ બેઉ જણા સાથે જાય છે ને. સાચે ઈ ટાણે આપણે સંતાઈને એમનો પીછો કરીશું, અને જ્યારે ઓલી કબૂતરી પાસે કોઈ નહીં હોય ને ત્યારે આપણે જઈને એને ઉઠાઈ લઈશું. પછી પેલો કબૂતર ફડફડફડફડ કરતો તડફડિયા મારશે. પ્લાન આમ તો ટોપ ક્લાસ છે ભાઈ, પણ મને એમ કયો એની પત્નીને ઉઠાવીને તમે જોડે કરશો હું લૂડો રમશો? જે ઇતિહાસ જાણવા આવ્યો છે એ પછી જીવનભર એની પત્નીને શોધ્યા કરશે. જીણે મને મારી જાનમનથી દૂર કર્યો છે ને, એ આ જ રીતે તડપવો જોઈએ. પ્લાન તો જોરદાર છે ભાઈ, પણ તમે કહ્યું નહીં કે એની પત્ની હારે હું કરશો તમે? ખાલી એની પત્નીને નહીં, પણ એની હારે મારી સપનાની રાણીને પણ ઉઠાઈને લઈ આવીશ. પણ બંનેને હારે લાવીને શું કરશો ભાઈ? આજના જમાનામાં તો એકને સાચવવી મુશ્કેલ છે, અને તમે ભાઈ એક હારે બે બેને મેન્ટેન કરશો? આપણે આ ગામમાં પપ્પાનો આ ગામ સાથે શું સંબંધ હતો એ જાણવા માટે આવ્યા છીએ. સંબંધ તો છે, પણ અહીં જે કંઈ થયું છે એ વિશે સાંભળીને મને કંઈક વિચિત્ર લાગે છે. એમાંય માહીની વાત સાંભળીને રાત્રે એ પેલા ઘરમાં જઈને પપ્પાજીના ફોટોને પથ્થરથી મારતી હતી, એ બધું જોઈને કોઈએ ખોટું કર્યું હોય એવું લાગે છે. પણ દરેક બાબતે પપ્પાજીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, આની પાછળ કોણ છે એ જાણવું જ પડશે. પણ એ બહુ ચેલેન્જિંગ હશે. આ ગામમાં પપ્પા વિશે આપણે કોઈને પણ કંઈ પૂછીએ તો એ લોકો સારું નથી બોલતા, અને પછી માહીની જિંદગીમાં જે કંઈ પણ બન્યું છે એની હકીકત, પેલા પૂજારીની હકીકત અને માહી પેલા જર્જરિત ઘરમાં જાય છે એની હકીકત, એ બધા વચ્ચે કંઈક સંબંધ છે. હવે આપણે આપણી તપાસ ક્યાંથી શરૂ કરવી એ નક્કી કરવું બહુ જ ચેલેન્જિંગ છે. મારા મત મુજબ તો આપણે પેલા જર્જરિત ઘરથી શરૂઆત કરીએ તો કેવું રહેશે? આપણે ગામના લોકોને કંઈ પૂછીશું તો આપણને કોઈ જવાબ નથી મળવાનો. એટલીસ્ટ આપણે ત્યાંથી શરૂ કરીશું તો આપણને કંઈક તો જાણકારી મળશે. જો આપણને રહસ્ય વિશે ખબર પડી ગઈ તો આગળ શું કરવું એ સમજાઈ જશે. કરેક્ટ, ચાલ જઈએ. આંટી, અમે જરા કામથી બહાર જઈએ છીએ. ઠીક છે સારું, બહાર કંઈ ખાતા નહીં, બપોરનું જમવાનું અહીંયા જ ખાજો, ઘરમાં ગરમ રસોઈ બનાવી રાખીશ. ઠીક છે આંટી. અચ્છા, તમે કંઈ શોધવા માટે આવ્યા હતા ને, એ બાબતે કંઈ ખબર પડી? ના આંટી, બસ એ શોધવા માટે જ બહાર જઈએ છીએ. તમારું ધ્યાન રાખજો બેટા. એ પનોતી, તું ક્યાં જઈ રહી છે? જો તું જઈશ ને તો એમનું કામ ક્યારેય નહીં થાય. જા જઈને એમના રૂમની સાફ સફાઈ કર, જા. મારે બધું સમજાવવું પડે છે, ખબર નહીં આ ધરતી પરનો ભાર ક્યારે ઓછો થશે. તું તો ખાલી ખાધા કરે છે, કામ તો કરતો જ નથી. સૂર્યપ્રકાશ નો દીકરો અને વહુ શું કરી રહ્યા છે જાણવા માટે કહ્યું હતું ને તને, પણ તું એ ખાવા બેસી ગયો છે. તમને કહ્યું તો હતું ને માલિક, એ લોકો ગામમાં બધાની પૂછપરછ કરી રહ્યા છે. એ ખાલી માટી લાવી દેવાથી માટલું ન બની જાય, એ લોકો કોના વિશે પૂછપરછ કરી રહ્યા છે, એમની વાતોમાં ખાસ વાત શું છે જાણવાનું કહ્યું હતું ને મેં તને. યુદ્ધ કરનારામાં ખાલી શક્તિ નહીં બુદ્ધિ પણ હોવી જોઈએ. એક કામ કર, તું એમની પાસે જઈને કહેજે કે તારા માલિકે તને એમની મદદ કરવાનું કહ્યું છે, એ બંને ગામમાં કેમ આવ્યા છે, એમનો ઉદ્દેશ્ય શું છે, એ લોકો શું શોધી રહ્યા છે વિશે જાણીને તું મને કહી દેજે.
હા માલિક, આ વખતે તો બધું જ જાણીને પાછો આવી. તમે લોકો અહીં કયા ઉદ્દેશ્યથી આવ્યા છો એ શક્ય એટલી જલ્દી મને ખબર પડી જાય મારા માટે જ સારું છે. 23 વર્ષથી હું જેને પામવાની ઈચ્છા રાખું છું, જો તમે લોકો એ જ શોધી રહ્યા હશો તો એ મને મળી જાય એટલે તરત જ હું તમને બંનેને સૂર્યપ્રકાશ પાસે મોકલી દઈશ.